હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ચી કે ગુરુ પર હું પંકજ કણઝરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બે હજાર ઓગણીસની અંદર નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન ઓફિસરની જે ભરતી બહાર પાડી છે તેના ફોર્મ ક્યારે ભરાશે તથા તેનો સિલેબસ શું છે તેના વિશેની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ચી કે ગુરુ પર જો નવા હોય અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી તો વિડીયોને નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુના બે લાઇકન પર ક્લિક કરી દો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તથા વિડીયોને શરૂ કરતાં પહેલાં લાઇક કરી દો તમારા મિત્રો જોડે શેર કરી દો તમારા કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન તમારા કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટમાં જરૂર બતાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જ્યાં નાયબ માલદારની જે બે હજાર ઓગણીસની અંદર જે ભરતી બહાર પડી છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે એકસો પચાસની આસપાસ છે તેની વેકેન્સી છે મિત્રો પરંતુ આ છે તે હજી આમાં વધારો થઈ શકે છે કેમ કે બે હજાર અઢારની અંદર બસો સત્યાસી ભરતી બહાર પડી હતી પરંતુ ત્યારબાદ સુધારો થતાં તેની અંદર ચારસો બાર જેટલી ભરતી બહાર પાડવામાં આવી છે ચારસો બાર જેટલી વેકેન્સી થઈ ગઈ હતી એટલે કે આમાં સુધારો થવાની શક્યતા છે તો મિત્રો જે આ નાયબ મામલતદાર છે તેના ફોર્મ ભરવાની શરૂ થશે પંદર આઠ બે હજાર ઓગણીસના રોજ તેના ફોર્મ ભરવાનું શરૂ થશે ક્યારે પંદર આઠ બે હજાર ઓગણીસ ત્યારબાદ તેની જે પરીક્ષા છે તે તેની પ્રિલિમરી પરીક્ષા છે તે આઠ બાર બે હજાર ઓગણીસના રોજ લેવાશે ક્યારે આઠ બાર બે હજાર ઓગણીસના રોજ તેની પ્રિલિમરી પરીક્ષા યોજાશે ત્યારબાદ તેની મેઈન પરીક્ષા છે તે ચોવીસ અને એકત્રીસ મે બે હજાર વીસમાં યોજાશે ક્યારે એકત્રીસ મે બે હજાર અંદર યોજાશે તો મિત્રો તમારા પાસે હજી સુધી નવથી દસ મહિનાનો મિનિમમ સમયગાળો છે કે જેની અંદર નવ મહિનાની અંદર તમે સંપૂર્ણ સિલેબસ મુજબ તમે તૈયારી કરી શકો છો અને તમે પાસ પણ થઈ શકો છો તો મિત્રો જે આ નાયબ મામલતદારનો સિલેબસ શું છે તે આપણે જોઈએ મિત્રો જે નાયબ મામલતદારનો જે નવો સિલેબસ છે તે બે હજાર અઢારથી અમલમાં મૂકવામાં આવ્યો છે પહેલાં તેની અંદર જે મેઇન પરીક્ષા હતી તેની અંદર પેલા ત્રણ પેપર હતા હવે તે વધારીને ચાર પેપર કરી નાખવામાં આવ્યા છે તો આપણે જોઈએ તેનો સંપૂર્ણ સિલેબસ મિત્રો જેનું તેનું પ્રિલિમરી પરીક્ષા છે તે બસ્સો માર્કનું પ્રશ્નપત્ર છે અને તે બસો બસો માર્કના છે તે એમ સીક્યુ હશે તો આપણે તેનો ડિટેલ સિલેબસ જોઈએ હવે તો મિત્રો જ્યાં તેનો ડિટેલ સિલેબસ છે એટલે કે તેની અંદર ઇતિહાસ ઇતિહાસ છે તેનો જ્યાં તમે સ્ક્રીનશોટ પર તેનો ડિટેલ સિલેબસ જોઈ શકો છો ઇતિહાસની અંદર અલગ અલગ ટોપિક આપેલા છે આઠ ટોપિક આપેલા છે ત્યારબાદ સાંસ્કૃતિક વારસો છે તેની અંદર પાંચ ટૉપિક આપેલા છે ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણીય સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો આવા પણ આપેલા છે ટોપિક તે પણ તમે જોઈ શકો છો ત્યારબાદ ભારતીય અર્થતંત્ર અને આયોજન તે પણ તમે જોઈ શકો છો સ્ક્રીન પર અલગ અલગ આવા ટોપિક છે ત્યારબાદ ભૂગોળ પણ છે ભૂગોળની અંદર ભારતનું ભૂગોળ ગુજરાતનું ભૂગોળ અને વૈશ્વિક ભૂગોળ પણ સમાવેશ થઈ જાય છે ત્યારબાદ એક નવો ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો મિત્રો જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેમાં મોટાભાગે કરંટ અફેર રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આની અંદર તમારે મોટા ભાગે કરંટ અફેર ઉપર તમારે વધારે ધ્યાન આપવું પડશે ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે આની અંદર મેથ્સ અને રિજનિંગ પણ છે મેથ્સ અને રિજનિંગના અલગ અલગ આ ટોપિક આપેલા છે તે તમે જોઈ શકો છો અને ત્યારબાદ છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ એટલે કે જે કરંટ અફેર છે ત્યારબાદ મિત્રો જે આ લોકો આની અંદર પરીક્ષામાં પાસ થશે તેમને મેઇન પેપર આવી છે તે મેન પેપર છે તે ટોટલ ચાર પેપર હશે ગુજરાતી અંગ્રેજી જીએસ વન જીએસ ટુ એવી રીતે અને સો સો માર્કના ચાર પેપર છે ટોટલ ચારસો માર્કનું પેપર હશે આ ચારસોમાંથી તમારે જેટલા માર્ક આવશે તે મેરિટની અંદર ગણાશે તેના પ્રિલિમના સોમાંથી જેટલા આવશે બસોમાંથી જેટલા આવશે તેના મેઇન પરીક્ષામાં તેના માર્ક ગણાશે ને એટલે આ ચારસોમાંથી તમારે જેટલા આવશે તે મેન પરીક્ષાની અંદર તમારા પાસ થવા માટે મેરિટ બનશે તો મિત્રો મેન્સ પરીક્ષાના સિલેબસ છે તે પણ આપણે જોઈ લઈએ તો મિત્રો મેન્સ પરીક્ષાની અંદર ચાર પેપર છે તેમાં ગુજરાતી છે ગુજરાતીની અંદર નિબંધ છે વિચાર વિસ્તાર છે સંક્ષિપ્તિકરણ છે ગદ્ય સમીક્ષા છે પ્રચાર માધ્યમો છે પત્રો લેખન છે ત્યારબાદ ચર્ચા ચર્ચાપત્રો છે અહેવાલ લેખન છે ભાષાંતર છે અંગ્રેજીમાંથી ગુજરાતી ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ પર છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અંગ્રેજીના પેપરમાં અંગ્રેજીના પેપરમાં પણ સેમ ટુ સેમ છે તેમાં એસે છે ત્યારબાદ લેટર રાઇટિંગ છે રિપોર્ટ રાઇટિંગ છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે ત્યારબાદ ફોર્મલ સ્પીચ છે પ્રિસાઇઝ રાઇટિંગ છે રીડિંગ કમ્પ્રેન્સિંગ છે અને ઇંગ્લિશ ગ્રામર છે તો મિત્રો આ રે ગુજરાતી અને અંગ્રેજીના પેપરની વાત તમે જોઈ શકો છો એસએલ લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ પ્રિસાઇઝ રાઇટિંગ રીડિંગ અને કમ્પ્રેન્સિંગ ત્યારબાદ આની ઇંગ્લિશ ગ્રામર હવે આપણે જોઈએ ક્વેશ્ચ પેપર નંબર ત્રણ કે જે જીએસ વન રહેશે જીએસ વનની અંદર ચાર ચાર માર્કના દસ ક્વેશ્ચન હશે અને દસ દસ માર્ગના છ ક્વેશ્ચન હશે એટલે કે ટોટલ તમારા સો માર્ગનું આ પેપર રહેશે અને તેની અંદર ટોટલ તમારા ચૌદ પ્રશ્નો રહેશે મિત્રો જે મેઇન પરીક્ષાનો જે સિલેબસ છે તેની અંદર પણ જે જીએસ વન અને ટુમાં સિલેબસ તો સેમ જ છે પરંતુ આ વર્ણાત્મક હશેનું એમ સીક્યુ સ્વરૂપનું હશે તો તેની અંદર ઇતિહાસની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ યુગ ચંદ્ર ગુપ્ત યુગ વિજયનગર સામ્રાજ્ય અને દક્ષિણ ભારતના રાજ્યો ત્યારબાદ ગુજરાતના મહત્વના રાજ્યો શૈક્ષણિક સંસ્થાઓ નાલંદા વિદ્યાપીઠ ત્યારબાદ ભારતમાં યુરોપિયનનું આગમન અઢારસો સત્તાવન સંગ્રામ ત્યારબાદ છે રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધી વિશે ત્યારબાદ સરદાર પટેલ વિશે અને આઝાદીન ફોજ અને સુભાષચંદ્ર બોઝ અને મહાગુજરાત વગેરે આઝાદી પછી ભારત દેશનું રાજ્યનું પુનર્ગઠન વગેરે ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો તે પણ તમે જોઈ ગયા છો આગળ ગુજરાતની કળા કસમો રંગભૂમિ લોક સંસ્કૃતિ સંસ્કૃતિ વગેરે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ ભૂગોળમાં પણ તે જ બધા ટોપિક છે ગુજરાત અને ભારતની ભૌતિક ભૂગોળ ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ વસ્તી વિષયક ભૂગોળ વિષયક પર્યાવરણીય મુદ્દાઓ વગેરે છે ત્યારબાદ આપણે આગળ જોયું તેમ ટેકનોલોજી પણ છે મેન પરીક્ષાની અંદર ત્યારબાદ કરંટ અફેર પણ છે એટલે કે આ વાત થઈ પેપર નંબર ત્રણ એટલે કે જીએસ વન ત્યારબાદ આપણે જોઈએ જીએસ ટુ તો મિત્રો આ પેપર છે તમારા માટે ખૂબ જ અગત્યનું છે કેમ કે આ પેપરની અંદર તમારે અમુક જે વિષય છે તે નવા એડ થાય છે કે જે પ્રિલિમની પરીક્ષાની અંદર નથી તો મિત્રોજી તેની અંદર છે રાજ્ય વ્યવસ્થા અને બંધારણ એટલે આ તો તમને ખબર જ હશે જે બંધારણ છે તે બંધારણ તો તમે પ્રિલિમમાં પણ કર્યું હશે પરંતુ તેની અંદર જે આ એક નવો સબ્જેક્ટ છે લોક પ્રશાસન અને શાસન તો મિત્રો આ છે જાહેર વહીવટ જાહેર વહીવટ કદાચ તમે સચિવાલયની પરીક્ષા આપીએ હશે તો તમને ખબર જ હશે કે જાહેર વહીવટની અંદર કેવા ટોપિક આવે છે તેની અંદર પણ અલગ અલગ ટૉપિક આવે છે તે તમારે કરવાના રહેશે અને ત્યારબાદ એક નવો બીજો સબ્જેક્ટ છે લોકસેવામાં નીતિ શાસ્ત્ર આ તો સાવ બિલકુલ તમારા માટે નવો સબ્જેક્ટ હશે મિત્રો જે જીપીએસસી ક્લાસ વનની જેને તૈયારી કરીએ હશે તેમને ખબર હશે પરંતુ જે પહેલીવાર આ પરીક્ષા દઈ રહ્યા છે તેમના માટે આ સિલેબસ છે લોકસેવામાં નીતિશાસ્ત્ર છે તે સંપૂર્ણ નવો જ વિષય છે પરંતુ મિત્રો આ વિષયમાં એટલું બધું ખાસ છે નહીં તમે આરામથી તમે વાંચીને તમે કરી શકો છો તો તેનો સિલેબસ છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ છે ભારતીય અર્થતંત્ર આ પણ તમે પ્રિલિમમાં કરવી હશે એટલે આ પણ તમને ખ્યાલ જ હશે તમે જોઈ શકો છો નાણાં બેન્કિંગ વગેરે કે અર્થશાસ્ત્ર છે આમાં ખાસ તમારે બે હજાર અઢાર અને આ જે ઓગણીસની અંદર જે નવું ઇન્ટ્રીમ બજેટ આવ્યું તેના પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે તો મિત્રો જે આ વાત થઈ આપણે સિલેબસની તો મિત્રો તમારી પાસે મિનિમમ આ નવ મહિના તો તમારી પાસે છે જ નવ મહિનાની અંદર તમે આ સિલેબસ છે તે મુજબ તમે તૈયારી કરશો તો તમારે આરામથી તમે પાસ થવા માટેના તમારા ચાન્સીસ છે તે ખૂબ જ વધી જાય છે તો મિત્રો આજથીને જ આજ નાયબ મામલતદાર બે હજાર ઓગણીસની તૈયારી શરૂ કરી દો તે બધા માટે બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો મિત્રો તમને જો આ વિડીયો સારો લાગી હોય તો તમારા મિત્રો જોડે શેર કરવાનું ન ભૂલતા તથા આ વિડીયોને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વિદ્યાર્થી મિત્રો